नमस्कार, आज आप धोरण 12 तत्वज्ञान एटले के फिलॉसॉफी आ फिलॉसॉफी नी अंदर प्रथम परीक्षा नी 2023 नी अंदर ब्लू प्रिंट केवी रहेशे एटले के 100 मार्क्स नो पेपर केवू हशे धोरण 12 नी अंदर एनी आपणे वात करवानी छे ने क्यांथी पूछवानुं छे ए जोईए। सर्वप्रथम आनी अंदर चेप्टर छे 5 अने आ पांचे पांच चेप्टरमांथी केवी रीतना पूछाशे एनी शरूआत करीए। विभाग ए नी अंदर तमे जोई शको अहींया 10 प्रश्न छे एटले 10 प्रश्नना केटला मार्क्स आवे 10 विकल्प पूछाशे। हवे क्यांथी पूछाय ए जोईए तो चेप्टर नंबर 1 पहेलो अने बीजो विकल्प, चेप्टर नंबर 2 तीजो अने चौथो विकल्प, ज्यारे 5 अने 6 विकल्प, चेप्टर नंबर 3 7 अने 8 नंबरनो विकल्प, चेप्टर नंबर 4 અને 9 અને 10 નંબરનો વિકલ્પ ચેપ્ટર નંબર 5 એટલે આપણે 5 ચેપ્ટર છે અને 5 ચેપ્ટરમાંથી કેટલા વિકલ્પો પૂછવાના છે? 2 વિકલ્પ પૂછવાના છે। વિભાગ બી ની અંદર જોઈએ એમાં પણ 10 માર્ક્સ છે એટલે કે 10 પ્રશ્નો છે એટલે એના કેટલા માર્ક્સ થવાના? 10। એમાં પણ આપણે જોઈએ 11 અને 12 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 1, 13 અને 14 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 2, 15 અને 16 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 3, 17 અને 18 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 4, 19 અને 20 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 5। આ બધા MCQ હતા એટલે કે વિકલ્પ જે છે તે, અને આ બધા VSQ હતા એટલે એક વાક્યમાં જવાબ આપો। હવે 21 લઈને 31 સુધીના આપણે જોઈ શકો એટલે કે 11 પ્રશ્ન છે। 11 પ્રશ્ન દરેકના 2 માર્ક્સ એટલે આ જે વિભાગ સી છે એ આપણા માટે 22 માર્ક્સનો થશે। કેટલા માર્ક્સનો થશે? 22 માર્ક્સ। તો જોઈએ હવે આપણી પાસે ચેપ્ટર કેટલા છે? 5 અને પ્રશ્ન 11 છે। તો અહીંયા તમે જોઈ શકો 21 લઈને 23 સુધીના પ્રશ્ન એટલે 3 પ્રશ્ન છે પહેલા ચેપ્ટરમાંથી, 24મો પ્રશ્ન ખાલી બીજા ચેપ્ટરમાંથી એક જ છે, 25 26 અને 27મો પ્રશ્ન ચેપ્ટર નંબર 3 પૂછાશે, 28 29 અને 30 ચેપ્ટર નંબર 4 પૂછાશે અને ચેપ્ટર નંબર 5 એક જ પૂછાશે। એટલે કે 1 3 અને 4 3 પૂછાશે 2 માર્ક્સવાળા અને 2 અને 5 એક જ પૂછાશે એટલે આથી તૈયારી રાખવાની। વિભાગ ડી ની અંદર તમે જોઈ શકો 32 લઈને 42 એટલે એમાં પણ 11 પ્રશ્ન છે એટલે 11 × 3 કરીએ તો 33 માર્ક્સ થઈ જાય એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો? 33 માર્ક્સનો। જોઈએ 32 લઈને 34 સુધીના પ્રશ્ન ચેપ્ટર નંબર 1, 35 અને 36 ચેપ્ટર નંબર 2, 37 38 અને 39 ચેપ્ટર નંબર 3, 40 અને 41 ચેપ્ટર નંબર 4 અને 42 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 એટલે અહીંયા તમે જોઈ શકો છો 1 અને 3 એવું ચેપ્ટર છે જેમાંથી 3 પ્રશ્ન પૂછાવ, અહીંયાથી 3 પ્રશ્ન પૂછવાના છે, અહીંયાથી 3 પ્રશ્ન પૂછવાના છે, બીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન અને ચોથા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, જ્યારે 5 ચેપ્ટરમાંથી 1 જ પ્રશ્ન એટલે ટોટલ 11 પ્રશ્ન થાય। 3 × 3 = 6, 6 × 4 = 10, 11 પ્રશ્ન થઈ જાય અને 3 માર્ક્સનો એટલે 11 × 43। હવે વિભાગ ઈ એટલે છેલ્લો વિભાગ, એમાં 5 ચેપ્ટર છે, 5 પ્રશ્ન છે અને 5 પ્રશ્નના 5 માર્ક્સ એટલે 25 માર્ક્સનો આ વિભાગ થશે। જોઈ લઈએ એકવાર કે એ બી સી ડી અને ઈમાં કેટલા માર્ક્સનો પૂછાય છે। એમાં 10 માર્ક્સ જોયા, બીમાં પણ 10 જોયા, 11 પ્રશ્નો અને 2 માર્ક્સના એટલે 22, 11 પ્રશ્નો અને 3 માર્ક્સના એટલે 33 અને 5 પ્રશ્નો અને 5 માર્ક્સ એટલે 25। આ 2 થાય એટલે 5 55 થઈ ગયા, 55 અને 25 કરવાના એટલે 55 × 25 80 અને આ 20 એટલે ટોટલ 100 માર્ક્સનું આપણું પેપર થઈ જાય એટલે આ પ્રમાણે આપણે બ્લુ પ્રિન્ટ રહેશે। જોઈએ ઈની અંદર કયા પ્રશ્નો, તો 43 અને 44નો પ્રશ્ન ચેપ્ટર નંબર 1, 45 અને 46મો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 અને 47 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 હવે કયા વિભાગમાંથી કેટલા માર્ક્સનું તે તો જોઈ લીધું પણ કયા ચેપ્ટરમાં કેટલા માર્ક્સનું પૂછવાનું છે એ આપણે જોઈએ। તો જોઈએ આપણે પહેલાં ચેપ્ટર નંબર 1 2 MCQ 2 VSQ 2 ને 2 4 અને 2 માર્ક્સવાળા 3 એટલે 6 × 4 = 10 ને 3 માર્ક્સવાળા 3 એટલે 19, 9 = 19 અને 19ને અહીંયા 2 જોઈએ, 19 × 10 એટલે 29 માર્ક્સનું પહેલાં ચેપ્ટરમાંથી પૂછવાનું, પહેલાં ચેપ્ટરમાંથી 29 માર્ક્સનું છે, ખાસ ધ્યાન રાખવાનું। બીજા ચેપ્ટરમાંથી 2 MCQ 2 VSQ એટલે 4 થયા, એ 2 માર્ક્સવાળો 1 એટલે 6 થયા, 3 માર્ક્સવાળા 2 એટલે 6 × 6 = 12 થયા અને 5 માર્ક્સવાળા 2 એટલે 10, 12 × 10 = 22 માર્ક્સનું થાય છે એટલે બીજું ચેપ્ટર આપણા માટે 22 માર્ક્સનું છે। ત્રીજું ચેપ્ટર 2 MCQ 2 VSQ એટલે 4 અને 2 માર્ક્સવાળા 3 એટલે 6 × 4 = 10, 10 ને 3 માર્ક્સવાળા 3 10 ને 9
19 એટલે 19 માર્ક્સનું આ ચેપ્ટર આપણું થશે. ચોથું ચેપ્ટર બે MCQ, બે VSQ એટલે 2 × 2 4 અને 2 માર્ક્સવાળા 3 એટલે 6, 4 × 6 10 અને 3 માર્ક્સવાળા 2 એટલે 10 × 6 16 માર્ક્સ એટલે ચોથું ચેપ્ટર આપણા માટે 16 માર્ક્સનું થશે. હવે છેલ્લું ચેપ્ટર 2 MCQ, 2 VSQ એટલે 4, 2 માર્ક્સવાળો 1 એટલે 6, 3 માર્ક્સવાળો 1 એટલે 6 × 3 9 અને 5 માર્ક્સવાળો 1 એટલે 9 × 5 14 એટલે 14 માર્ક્સનું આ ચેપ્ટર થશે. ગણતરી કરી લેવાની એટલે આપણને ખબર પડી જાય અહીંયા આ 2 થઈએ એટલે કેટલા થાય 30, આ 2 ગણીએ એટલે કેટલા થવાના 30 ને અહીંયા તો અહીંયા 1 મૂકી દઈએ તો 20 થઈ જાય એટલે 41 જેવા થાય 41 અને આ કેટલા છે 29. આ 2 સરવાળો કરીએ એટલે કેટલા થાય 70, 70 ને 30 કેટલા 100 એટલે 100 માર્ક્સનું આખું પેપર છે. પરંતુ આ જે 2 ચેપ્ટર્સ છે એ બહુ અગત્યના છે, એની તૈયારી આપણે ખાસ કરવાની જેથી કરીને પરીક્ષાની અંદર કોઈપણ જાતની આપણને મુશ્કેલી થાય નહીં. અને આ જે છે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને એમાં પણ તમને ક્લિયર થાય કે કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાયો છે. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો. આભાર.